राष्ट्रीय पर्व अने देशभक्ति ने प्रेरित श्री गणेश उत्सव वर्ष 2023 ने गुरुवार ना रोज अनंत चतुर्थी श्री गणेश जी नी प्रतिमा नु विसर्जन धामधूम पूर्वक करवामां आव्युं हतुं। श्री गणेश उत्सव सारी रीते उजवाय ते बदल कलेक्टर सूरत शहर ना पोलिस तंत्र मनपा DGVCL टोरेंट पावर अने अन्य सरकारी कचेरी अर्ध सरकारी कचेरी तथा NGO समाचार पत्रों न्यूज चैनल लोग पत्रकार मित्रों कैमरामेनों तथा फोटोग्राफरों सहित अन्य मददरूप थनार सर्वे लोको सतत प्रयत्नशील रहीने खूब मदद करे छे। मुख्यत्वे माहितीनो प्रचार करेल जेना थकी श्री गणेश उत्सव वर्ष 2023 सफलतापूर्वक पार पड़ेलो छे त्यारे आप सर्वश्रीओनो सूरत शहर गणेश उत्सव निमित्ते परिवार खूब खूब आभार माने छे। આજે આનંદ ચૌદશ છે, ગણેશ વિસર્જન યાત્રા ખૂબ શાંતિપૂર્ણ રીતે સારી રીતે ચાલી રહ્યું છે, ગણેશ આયોજકો પણ ખૂબ સારી રીતે સાથ સહકાર આપી રહ્યું છે। હું બધાને અપીલ કરીશ કે જેમ બને તેમ ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને સાંજે 7-8 વાગ્યા સુધી વિસર્જન યાત્રા સંપન્ન થાય તે રીતે બધા સહકાર આપે બસ એ જ અમારું કહેવાનું। આજે ગણેશ વિસર્જનનો દિવસ આપણે એને આનંદ ચૌદશના દિવસ તરીકે ઉજવીએ છીએ। મૂળભૂત રીતે આજે એક તરફ ગણપતિ દાદાની સ્થાપના અને આજે એમની વિદાય એટલે મિશ્ર લાગણી હોય સ્વાભાવિક છે, પરંતુ આજે આનંદ સાથે ઉલ્લાસ સાથે રંગે ચંગે ગણેશ વિસર્જન પ્રક્રિયામાં વહેલી સવારથી ગણેશ આયોજકો જોડાયા છે। મારી બધાને અપીલ છે કે હજુ વહેલા નીકળીને રાજમાર્ગ પર આવીને હવે તો ડુમસ અને હજીરા વિશાળ દરિયા કિનારે જવું પડે એટલે આપ વહેલા નીકળો। ફરીથી તમામ ગણેશ આયોજકો કે જેમણે 9 દિવસ શ્રી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી સાર્વજનિક રૂપે કરી અને આજે વિસર્જનમાં ભાગ લઈ રહ્યા છે આવા તમામ ગણેશ ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સુરત સિટીના લીંબાયતના વિસ્તારમાં આજે સવારે 9 વાગ્યાથી ગણપતિના જે વિસર્જનના કાર્યવાહી ચાલુ છે અને આ લીંબાયતના પોલીસ સ્ટેશનના જે સંગમ બેન્ડમાં પૂરતા પ્રમાણમાં પોલીસના ડિપ્લોય કરવામાં આવેલ છે। આમાં સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ, શહેરના ક્રાઇમ બ્રાન્ચ અને SOG અને બહારથી સિનિયર અધિકારી DG ઓફિસ દ્વારા જે ફાળવવામાં આવેલ છે તમામ આ વિસ્તારમાં ડિપ્લોય કરવામાં આવેલ છે અને પોલીસના એસેસમેન્ટ મુજબ બપોરે 1-2 વાગ્યા સુધી આમાં આ વિસ્તારનો બંદોબસ્ત પૂરો થઈ જશે અને અત્યાર સુધી શાંતિપૂર્ણ રીતે આ તમામ કાર્યવાહી ચાલી રહ્યા છે। થેન્ક યુ। આજે ગણપતિ વિસર્જનના દિવસે સુરત શહેરના ઐતિહાસિક રાજમાર્ગ ઉપરથી ગણેશ ભક્તોની સાથે એમના વાલા સુરત શહેરના, ગુજરાત રાજ્યના અને ભારત દેશના અને સૌના પ્યારા એવા ગણપતિ મહારાજની આજે વિસર્જન યાત્રા નીકળી રહી છે। 9 દિવસ ખૂબ આનંદ અને ઉલ્લાસથી જેમને પૂજા અર્ચન કરી છે, આજે આવતા વર્ષે ફરીથી ગણપતિ આવવાના છે એની આશા સાથે ખૂબ રંગે ચંગે આજે આ વિસર્જન યાત્રામાં ગણેશ ભક્તો ભાગ લઈ રહ્યા છે, એમને ખૂબ ખૂબ અભિનંદન। આપનો પરિચય? અનિલભાઈ બિસ્કીટવાલા, પ્રમુખ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ। આજે વિઘ્નહર્તાને નગર યાત્રા પછી વિસર્જનની કામગીરી કઈ રીતનું આખું આયોજન કર્યું છે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા? સર્વપ્રથમ તો સુરતમાં લગભગ 150 પોઈન્ટ અમે નક્કી કર્યા છે, ત્યાં આગળ સુરત શહેર ગણેશ સમિતિના કાર્યકર્તાઓ સાથે સાથે હિન્દુ સંગઠન છે, RSS છે, વિશ્વ હિન્દુ પરિષદ છે, બજરંગ દળ છે, આ બધા કાર્યકરો સાથે મિટિંગ કરી ચૂક્યા છે, એ લોકો પણ આ પોઈન્ટ પર હાજર રહેશે અને સમગ્ર સુરતમાં ભગવાન ગણેશજીની પ્રતિમાની જે રૂટ નક્કી કરવામાં આવ્યો છે તે પણ લોકો નીકળે તો મારે કોઈ વિઘ્ન ના આવશે, એટલે ખાસ વિનંતી છે કે પોલીસ તંત્ર અને સુરત ગણેશ સમિતિ દ્વારા જે રૂટ નક્કી કરવામાં આવે છે તે રૂટ પ્રમાણે કરવામાં આવે। અમુક જગ્યા પર જ્યાં આગળ લોકોને ઓવરબ્રિજ નડતા હોય અથવા કોઈ જાતના બીજા બ્રિજ નડતા હોય તેના માટે પોલીસ તંત્ર અને SM સાથે મળીને તાગડી બેનર લગાવીને સાથે એ લોકોને એક આખી કોર્ડન કરીને એક કમાન મૂકવામાં આવી છે, જે કમાનમાં નીચેની જ ગણપતિની મૂર્તિ પસાર થશે, એટલે બધી જે મોટી મૂર્તિ 9 ફૂટની જે ઉપરની બધી મૂર્તિઓ બધી ફરજિયાત હજીરા લઈ જવાની છે,
એટલે 9 ફૂટ સુધીની છે નીચે કે જેની ગાડી 12 ફૂટની અંદર અથવા 14 ફૂટ સુધીની જે હશે ગાડી સાથે તે જ ફક્ત ડુમ્મસ અને મગદા તરફ જઈ શકશે. બાકીના મુખ્ય તો બધા ગણેશજીની પ્રત્યે મોટી મૂર્તિઓ હજીરા વિસર્જન થશે. મને વિશ્વાસ છે કે આજે ગણેશ ભક્તો સાથ સાકાર આપે. ભગવાન ગણેશજી આજે રંગે ચંગે ઝેરી અત્યારે આવતા છે ઝડપથી આવે એવા આપણે પ્રયત્ન કરીએ અને ભગવાન ગણેશજીને પ્રાર્થના કરીએ. ભગવાન ગણેશજી સુરતનો આજે આજે આ વિસર્જન યાત્રા તમારી છે એમાં કોઈ વિઘ્ન ના આવે એ ભગવાન ગણેશજી પ્રાર્થના કરીએ. અનિલભાઈ, ગણેશ ઉત્સવ સમિતિના જે પરમિટની કામગીરી હોય છે એક શિસ્ત માટે, તો આ પરમિટમાં 12 ફૂટથી વધુની મૂર્તિ મતલબ ગાડી સાથે તમે જે કહ્યું એ પ્રમાણે 14 બેઠક સાથે તો એ કેટલી મૂર્તિઓ છે હજીરા સુધી? સર્વપ્રથમ તો ગણેશ ઉત્સવની એપ્લિકેશન એમાં માન્ય પોલીસ કમિશનરનું જાહેરનામું હોય છે તે પ્રમાણે જ એમાં ફક્ત ફોર્મ ભરાય છે. એમાં માટી 9 ફૂટ સુધી અને પીઓપી 5 ફૂટ સુધી મૂર્તિની ફક્ત ફોર્મ ભરાય છે. કોઈપણ વ્યક્તિ જો ખોટી માહિતી ભરે તે પોલીસનો ગુનેગાર કહેવાય અને પોલીસ એમાં કાયદેસર કાર્ય પણ કરી શકે. એટલે કોઈ જો મિત્રએ કોઈ ખોટા ફોર્મ ભર્યા હોય તેની જવાબદારી પોલીસ તંત્ર નિભાવશે. અને પોલીસ તંત્ર પણ આ વર્ષે દરેક મોટી મૂર્તિ જે બની છે તેના પર દરેકનું લિસ્ટ બનાવ્યું છે અને એનો કાર્ય કરવાનું કે નથી ખબર નથી, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે આ મંડળો આવતા હશે કોઈપણ રીતે જાહેરનામાનો ભંગ ન કરે. અને ગણેશોત્સવ સમિતિ દ્વારા પણ આવતા હશે 4 મહિના પહેલાંથી જ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા માને પોલીસ કમિશનરશ્રી કલેક્ટરશ્રી અને નમસ્કાર. આજે આણંદ 14ના ગણપતિ દાદાનો છેલ્લો દિવસ છે. આજે ધૂમધામપૂર્વક આજે લીંબાજી વિસ્તારમાં ગણપતિ દાદાની શોભાયાત્રા સાથે વિસર્જન યાત્રા નીકળી છે. આજે જોઈ રહ્યા છો તમે કે લોકોમાં કેટલો ઉત્સાહ છે. લોકો ધૂમધામપૂર્વક આણંદી ઢોલ નગારા સાથે ગણપતિ દાદાના વિસર્જન યાત્રામાં જોડાઈ ગયા છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં અહીંયા લીંબાયત ખાતે આ વિસર્જન યાત્રા નીકળી છે. મેસેજ આપવાનો લોકોને એક જ મેસેજ આપવા માંગુ છું કે શાંતિપૂર્વક આપને આપણા પોતપોતાના ગણપતિ દાદાની જલ્દીથી ઝડપથી અહીંથી વિસર્જન યાત્રા પૂરી થાય એના માટે અને શાંતિપૂર્વક નીકળે એના માટે હું એમને સંદેશ આપું છું. વી ઇન્ડિયા ન્યૂઝ સાથે નૈતિક ભાઈ સુરત.